नमस्कार दर्शक मित्रों, एट द रेट गुजरात में आपनो स्वागत छे। आम आदमी पार्टीए गुजरात विधानसभा में स्थान मेळवी लीधु छे। 5 बैठकों पर गुजरात नी जनताए नेतृत्व करवानो मौको मळ्यो छे अने आ दरमियान आम आदमी पार्टी ना डेडियापाड़ा बैठक ना धारासभ्य चेतर वसावा सतत एक्शन मोड पर जोवा मळी रह्या छे। जे रीते तेओ आदिवासीओना वहारे आव्या छे, तेमनी समस्याओ माटे दिवस रात मथी रह्या छे, तेनाथी चेतर वसावा आदिवासीओना सावज बनी गया छे। एटलुं ज नहीं, तेओ सरकारने फरियाद समितिनी बैठक योजाई हती, जेमा धारासभ्य चेतर वसावाए नर्मदा जिल्लाना सरकारी कामकाज ने लईने अधिकारीओ पर गंभीर आक्षेप लगावता खड़भड़ाट मच्यो छे। जेना विशे जो आपणे विगतवार वात करीए तो मीडिया अहेवाल अनुसार डेडियापाड़ाना धारासभ्य चेतर वसावा सरकार सामे लड़ी लेवाना मूडमां छे, त्यारे तेमणे सरकारी कामो मामले आरोप लगावता कह्युं हतुं के भूतकाळमां नर्मदा जिल्लामां मददनीश आदिजाति कमिश्नरे करोड़ो रूपियानुं आदिजातिनुं बजेट पोताना लागती वळगती एजन्सीओ साथे मळीने सगे वगे कर्युं छे, जेमां बाळको माटे आपवामां आवेला 7.50 करोड़ रूपियामां 10 ગણું વધારે એસ્ટિમેટ બતાવીને ભ્રષ્ટાચાર કર્યો છે। શાળા અને આશ્રમ શાળામાં ગુજરાત પેટર્નની દર વર્ષે આવતી 4 કરોડ રૂપિયાની ગ્રાન્ટના રૂપિયા પણ પોતાને લાગતી વળગતી એજન્સીઓને બારોબાર ચૂકવી દીધા છે। નળ સે જલ યોજનામાં 365 યોજના પૂર્ણ બતાવેલ છે, પરંતુ કોઈ પણ જગ્યાએ નળમાં પાણી આવ્યું નથી। તેમજ મનરેગા યોજનામાં નિયામકે કોઈ પણ જાહેર નિવેદા આપ્યા વગર જ ભાવ મંગાવ્યા વગર જલારામ એન્ટરપ્રાઇઝને ડાયરેક્ટ રિન્યુ કરી દઈ અને 70 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે। તો આ સાથે જ ખબરો અનુસાર વન વિભાગ પર આરોપ લગાવતા ચેતર વસાવે કહ્યું હતું કે વન વિભાગ દ્વારા પણ ખોટા ખોટા વાઉચરો બનાવીને મોટો ભ્રષ્ટાચાર કરાયો છે। વન વિભાગ દ્વારા ડેડિયાપાડા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ કૌશલ્ય વર્ધક કેન્દ્રના કાર્યક્રમમાં ભાવ મંગાવ્યા વગર જ ચાના 1.10 કરોડ રૂપિયા, એસટી નિગમને 35 લાખ રૂપિયા, ખાનગી વાહનોને 70 લાખ રૂપિયા અને મંડપવાળાને 1.19 કરોડ રૂપિયા પોતાની લાગતી વળગતી એજન્સીને વાઉચર પર ચૂકવી દીધા છે। સાથે જ તેમણે જણાવ્યું કે આદિવાસી વિસ્તારમાં આવતી તમામ હેતુ માટેની ગ્રાન્ટ લોકો સુધી પહોંચે એ અમારો હેતુ રહેશે। આગામી સમયમાં અમે અધિકારીઓ અને એજન્સી વચ્ચે ભ્રષ્ટાચારની સાંઠગાંઠ ખુલ્લી પાડવા માટે દરેક આદિવાસી જિલ્લાઓમાં જઈશું। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।